नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું સંજીવની. સમાચાર વિગતવાર જોઈએ. અમદાવાદ સોનીની ચાલી પાસે શ્રમિકોનો જમાવડો લાગ્યો છે. બિહાર જવા માટે શ્રમિકો આ ચાલી પાસે એકઠા થયા. એકઠા થયેલા શ્રમિકો આજે 12 વાગે શ્રમિક ટ્રેનમાં જશે. પરિવાર સાથે શ્રમિકો મોડી રાત્રિથી રસ્તા પર બેઠા છે. તો અમદાવાદના સોની ચાલી પાસે શ્રમિકોનો જમાવડો લાગ્યો છે. મોટી સંખ્યામાં આ શ્રમિકો પોતાના વતન જવા માટે राह જોઈને बैठा છે. આપને જણાવી દઈએ કે બિહાર જવા માટે આ શ્રમિકો આ ચાલી પાસે એકઠા થયા છે અને 12 કલાકે આ ટ્રેનમાં શ્રમિકોને બિહાર મોકલવામાં આવશે. પરિવાર પોતાના સાથે બેઠા છે. આ શ્રમિકો રસ્તા ઉપર રાત્રે 12 વાગ્યાથી અહીંયા આ જ પ્રકારની લાઈન લગાવીને શ્રમિકો બેઠા છે. આજે બપોરે 12 કલાકે ટ્રેન જવાની છે અને તે ટ્રેનમાં બિહાર જશે. ત્યારે ગઈકાલ રાતથી જ શ્રમિકો પોતાના પરિવાર સાથે સરસામાન સાથે લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ સોની ચાલી પાસે ના આ દ્રશ્ય, શ્રમિકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો, બીઆરટીએસ બસ કોરિડોરમાં જ ભીડ એકઠી થઈ છે. સોનીની ચાલી નજીક શ્રમિકોની આ ભીડ પોતાના વતન જવા માટેની છે. પોતાનો સરસામાન, પોતાના પરિવાર સાથે તેઓને જવું છે પોતાના વતન, અને તેના માટે ટ્રેનની રાહ જોઈને બેઠા છે. આપને જણાવી દઈએ, સોનીની ચાલી નજીક શ્રમિકોની ભીડ એકઠી ગઈકાલ રાતથી થઈ છે. આ પરિસ્થિતિ ન બગડે અથવા તો પછી છેલ્લા બે દિવસથી જે કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છે તે કિસ્સાઓમાં વધારો ન થાય તેના માટે પોલીસ પણ અત્યારે બંદોબસ્તમાં છે. બિહાર જવા ઈચ્છી રહ્યા છે આ શ્રમિકો, પોતાના વતન જવા ઈચ્છી રહ્યા છે. એકઠા થયેલા શ્રમિકો આજે 12 કલાકે શ્રમિક ટ્રેનમાં જવાના છે. પરિવાર સાથે શ્રમિકો મોડી રાત્રિથી જ આ રસ્તા પર દેખાઈ રહ્યા છે. બીઆરટીએસ બસ કોરિડોરમાં આ શ્રમિકો ગઈકાલે રાતથી બેઠા છે. તો મોટી સંખ્યામાં શ્રમિકોની ભીડ અત્યારે જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે પોતપોતાના માદરે વતન જવા માટે સરકાર પાસે વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે અને આ તમામ શ્રમિકોને પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા બે દિવસથી જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પોલીસ ઉપર પથ્થરમારો આ શ્રમિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેને જોતા આજે પણ પોલીસનો બંદોબસ્ત અહીંયા આ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં સોનીની ચાલ પાસેના બીઆરટીએસ કોરિડોરના આ દ્રશ્ય મેં તમને બતાવી રહ્યા છે. આ મોટી સંખ્યામાં જે લોકો દેખાઈ રહ્યા છે, બિહાર જવું છે તેઓને, પોતાના વતન જવું છે અને એટલા માટે જ પોતાના સંતાનો સાથે, પોતાના પરિવાર સાથે તેઓ આ કોરિડોરમાં ગઈકાલ રાતથી ભેગા થયા છે. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. તેઓને વ્યવસ્થિત રીતે અહીંયાથી રવાના કરવામાં આવે તેના માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો અમદાવાદના દ્રશ્ય છે. અમદાવાદમાં સોનીની ચાલી પાસેના દ્રશ્ય જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો ભેગા થયા છે. આ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટેની તંત્રએ વ્યવસ્થા જે કરી છે, બિહાર જવા માટે આ શ્રમિકો મોટી સંખ્યામાં ભેગા થયા છે. સવાલ ઉભો થાય છે કે કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન અહીંયા નથી થઈ રહ્યું. શ્રમિકો પોતાના વતન જવાની જીદ પકડીને બેઠા છે. તેઓની માંગ છે કે તેઓને પોતાના વતન જવું છે એટલા માટે વ્યવસ્થા કરવામાં આવે. તંત્ર દ્વારા વ્યવસ્થા પણ થઈ રહી છે. આજે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા છે. બીઆરટીએસ કોરિડોરમાં ભીડ એકઠી થઈ છે. બિહાર જવા માટે તેઓ રાહ જોઈ રહ્યા છે ટ્રેનની. આજે 12 કલાકે બપોરે શ્રમિક ટ્રેનમાં તેઓને લઈ જવામાં આવશે પોતાના વતન. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, વાતાવરણ ન બગડે તેના માટે પોલીસનો કાફલો પણ અત્યારે આ સ્થળ પર છે. ગૌતમ શ્રીમાળી સંવાદદાતા જોડાઈ ગયા છે. ગૌતમ, અત્યારે શું દ્રશ્ય દેખાઈ રહ્યા છે ત્યાં? કારણ કે સોનીની ચાલી પાસે શ્રમિકો મોટી સંખ્યામાં ભેગા થયા છે, ફક્ત બિહારના છે કે અન્ય પ્રાંતના પણ છે, અને શું કહેવું છે તેઓનું, શું છે ત્યાં દ્રશ્ય જાણીએ. ચોક્કસથી સંજયની વાત કરવામાં આવે તો વધુ શ્રમિકો છે તે પોતાના વતન જવા માટેની રાહ છે તે પકડી છે. મહત્વની વાત કરવામાં આવે તો તમામ જે શ્રમિકો તમે જે જોઈ રહ્યા છો તે બિહાર તરફ આજે રવાના છે તે થવાના છે. 12 વાગે તેમની સ્પેશિયલ ટ્રેન દોડશે અને સ્પેશિયલ ટ્રેન મારફત તેઓ છે તે બિહાર જવાના છે. હાલ તો તે તમામ જે શ્રમિકો છે તે છેલ્લા કેટલાય દિવસથી અહીંયા રહેતા હતા, અહીંયાથી મજૂરી કરતા હતા, પેટીઓ રડતા હતા, અને તમામ જે શ્રમિકો છે તે આજે બિહાર તરફ જવા રવાના થવાના છે. 12 વાગે સ્પેશિયલ ટ્રેન છે તેનું પ્રાવધાન કર્યું છે. આ તમામ જે લોકો
લોકો છે તેમનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, બસ રેવન્યુ વિભાગ આવશે, રેવન્યુ વિભાગ આવી અને તેમનું મેડિકલ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેડિકલ ટેસ્ટિંગ બાદ તમામ જે શ્રમિકો બેઠા છે તે તમામ શ્રમિકોને અહીંયાથી રેલવે સ્ટેશન લઈ જવામાં આવશે અને રેલવે સ્ટેશન મારફતે સ્પેશિયલ ટ્રેન મારફત તેઓ બિહાર છે તે જવાના છે. જોકે કેટલાય સમયથી આ જ રીતે આ શ્રમિકો છે તે બેઠા છે, જોકે પોતાના વતન જવાની હોડની લઈ અને મોડી રાતથી આજ સ્થિતિમાં બેઠા છે. પરંતુ જે રીતે તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા પણ જોવા નથી મળતી. સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન કરવાની વાત છે તે પણ નેવે મુકાતી હોય તે પ્રકારના દ્રશ્યો છે. આ જે કહી શકાય કે સોનીની ચાલીનો જે વિસ્તાર છે અને ત્યાંથી તેઓ જે બીઆરટીએસ રૂટની ઉપર તેમની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, એટલે કે બીઆરટીએસ રૂટ ઉપર તેમને બેસાડવામાં આવ્યા છે. અને તમામ જે શ્રમિકો છે હાલ તો જે રેવન્યુ વિભાગ આવશે અહીંથી બસ મુકાશે, બસની રાહ છે તે જોઈ અને આ જ રીતે બેઠા છે. મોડી રાતથી આ રીતે બેઠા છે. શ્રમિકો સાથે વાત પણ કરવામાં આવી હતી તો તેમને એવું કહેવું હતું કે છેલ્લા કેટલાય દિવસથી પોતાનો ધંધો વ્યવસાય બંધ થઈ ચૂક્યો છે, જોકે હવે વિધિવત રીતે ચાલુ થવાનું છે પરંતુ તેઓ જઈ શકે તેવું નથી તે પ્રકારની જે સ્થિતિ છે તે પણ સામે આવી રહી છે. તમામ પ્રકારના જે પાસાઓને ધ્યાન રાખી અને આ જે શ્રમિકો છે તે પોતે વતન જવાની જે રાહ છે તે પકડી છે. દ્રશ્યોમાં પણ તમે સાફ રીતે જોઈ શકો છો કે સૌથી લાંબી જે કતારો છે તે જોવા મળી રહી છે. આ જ રીતે આ દ્રશ્યો છે તે પણ સાફ બતાવે છે કે કેવા પ્રકારની જે વ્યવસ્થા જે કરવામાં આવી હોવી જોઈએ તે પ્રકારની વ્યવસ્થા નથી. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન વારંવાર કરવાની જે વાત છે તે સામે આવી રહી છે. તડકામાં પણ બેઠા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે તો ટેમ્પરેચર પણ વધે તે પ્રકારની જે શક્યતા છે હાલ તો સેવાઈ રહી છે. તમામ પ્રકારના જે પાસા અને જોતા હાલ તો દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે તમામ જે નીતિ નિયમો નેવે મુકતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ વતનની વાટ એટલી અઘરી છે કે અઘરી વાટ સહન કરીને પણ છેલ્લા કેટલાય દિવસથી રોજગારી નથી, રોજગારી મારફત તેઓ જવાની વાત કરતા હતા. તમામ પ્રકારના જે પાસા છે તે પાસાની સાથે સાથે આ તમામ જે કહી શકાય કે પોતાના વતન જવાની રાહ છે તે પકડી છે. જી સંજય ગૌતમ લાઈન પર જ રહેશો, થોડી વારમાં પરત જોડાઈશું. વીટીવી એડિટર ઈસુદાન ગઢવી પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ઈસુદાનજી આપના તરફથી પણ એ જાણવા માંગી છું કે એક તરફ શ્રમિકો પોતાની વતનની વાટ પકડીને બેઠા છે, તેઓને પોતાના વતન જવું છે તેટલા માટે આખી આખી રાત તેઓ એક બીઆરટીએસના કોરિડોરમાં બેસી રહેશે. કોઈ વ્યવસ્થા હજી સુધી આ શ્રમિકો માટે થઈ છે કે નથી તેમની પણ તેને જાણ નથી, તેમ છતાં શું લાગી રહ્યું છે? કારણ કે ઘણા બધા નિયમોનો ભંગ થઈ રહ્યો છે, નથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેઓ કરી રહ્યા, ઘણા ખરા શ્રમિકોએ મોઢા પર માસ્ક પણ નથી બાંધ્યું. આ કેટલી ગંભીર બાબત કહી શકાય અને તેમના માટે કેટલી તરત અને તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈશે તંત્રએ? બિલકુલ સંજીવની, પણ અત્યારે જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છે એમાં મને લાગે છે કે શ્રમિકોએ મોટા ભાગે માસ્ક પહેરી રાખ્યું, એટલું જ નહીં એમણે બન્યા ત્યાં સુધી કોશિશ કરી છે બેસીને શાંતિથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની, પરંતુ જગ્યાનો અભાવ છે. એટલે આ વહીવટી તંત્રની થોડી ફેઇલર કહી શકાય કે આ લોકોને વ્યવસ્થિત રીતે રાખવાની જગ્યાએ એને એટલી સંખ્યામાં નથી રાખી શક્યા. આ જે બેઠા જે સોનીની ચાલીમાં જે એકઠા થયા છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે. એમાં મને લાગે છે કે શ્રમિકો જુઓ તમે બાળકો સાથે પણ બહુ શાંતિથી બેઠા છે, પણ આ એટલા માટે કારણ કે હવે એમની પાસે બેસવાની બાજુમાં જગ્યા નથી એટલા માટે આ થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે આપણી પાસે રેકોર્ડ હોય, ખરેખર વહીવટી તંત્ર શ્રમિકો માટે જે કામ કરી રહ્યા હોય એ વિપુલ પંડ્યા જેવા ઘણા લોકો છે એમની મદદ લેવી જોઈએ, આ શ્રમિકોના આગેવાનો સાથે ચર્ચા કરવી જોઈએ. 1700 લોકો ટ્રેનમાં જઈ શકે તો પહેલા દિવસે 1700 હોય, 12 વાગ્યા સુધી આ રાત્રેથી બેઠા છે કારણ કે રહી ન જાય એટલા માટેની આ લોકોની ચિંતા છે. બીજું કે સરકારે એ ખાતરી આપવી પડશે શ્રમિકોને કે થોડા સમયમાં કાં તો તમે અહીંયા રોકાવો તો તમને જમવાની ને રહેવાની વ્યવસ્થા કરી દઈએ છીએ, અને માની લો કે તમારે જવું છે જે લોકો શ્રમિકો જવા માંગે છે એનો લિસ્ટ એક તૈયાર કરવામાં આવે અને તૈયાર કરીને તંત્ર છે એ સીધું ત્યાં સામેની સરકારમાં આપે અને અહીંયાથી તંત્ર એવી રીતે વ્યવસ્થા ગોઠવે. પણ તો બી અત્યારની જે વ્યવસ્થા દેખાય છે એમાં મને 70% સંતોષ મળે છે કે શ્રમિકો એક લાઇનમાં બેઠા છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાઈ રહ્યું. બાળકો પણ છે આમાં, એટલે આપણે એ પણ ગંભીર બાબત જોવી પડશે. દૂરી જે બનાવી રાખવી જોઈએ એ પણ નથી, પણ એ મજબૂરી છે આ શ્રમિકોની. હવે આનાથી વધુ શ્રમિકો કેટલી રાખી શકશે સમજો તમે, કારણ કે એમને પોતે જો ભેગો ભરીને બિચારા મોડી રાતથી અહીંયા બેઠા છે એ પણ મનુષ્ય છે. અહીંયા કોઈ અમીર આદમી નથી, જો અમીર હોત તો આવી રીતે ના બેસત, કોઈ મોટો ઉદ્યોગપતિ પણ નથી. કેટલીક બાબત એટલી ચોક્કસ છે કે એમને અત્યારે ગાઈડન્સ નથી મળી રહ્યો, એમને કોઈ અહીંયા ધારણા નહીં મળી રહી હોય, એમને બિહાર જવા માટે એ લોકો જે 12 વાગ્યાની ટ્રેનમાં છે તો કેટલા જઈ શકશે કેટલા નહીં જઈ શકશે એની એક વ્યવસ્થા હોવી જોઈએ. એક 200 વ્યક્તિઓને લઈને એક અધિકારી હોવો જોઈએ. તમે જો સમાજ કલ્યાણવાળા અધિકારીઓ છે, બીજા કેટલા વિભાગોના અધિકારીઓ છે જેમનો લાભ સરકાર છે એ
सके तो ए लोग ने जवाबदारी सौंपी जो बसो बसो लोग बसो लोग व्यवस्थित सोशल डिस्टन्सिंग रहे ट्रेन में व्यवस्थित बेसे त्यांथी खावा रस्ता में थी जाए ए सुधी की व्यवस्था एक अधिकारी करे तो मान लो कि आ 1700 लोग ट्रेन में जता हो तो मने लगे कि वधीने साढ़ा आठ थी नौ अधिकारी की जरूर पड़े आम बीजू कहीं है ज नहीं बसो बसो लोग हो तो एक ट्रेन में तो आ स्थिति तो आप करी सकी केम न कर सके तो आ एक मन लगे कि मोटो आमनी एक चूक रही गई है वहीवटतंत्र की श्रमिको है अत्यारे भीड़भाड़ में बैठा होवा छता खूब सोशल डिस्टन्सिंग मस्क पहरी बैठा जटू चोक्स कही सकता है। बिल्कुल ईसुदानजी जोड़ा माटे आपनो आभार। गौतम आपना तरफ आए थे। गौतम आज श्रमिकों रात थी बैठा है तेमनी साथे बातचीत करवी कोई श्रमिक साथे पॉसिबल छे करी शक्य छे करी के रात थी तेओ बैठा है आटला आटला कलाकों थी राह जोई रहा है तंत्रना कोई अधिकारी अथवा कोई आगेवानो आव्या छे खरा तेमना व्यवस्था अंगे कोई जानकारी आपी छे खरी शक्य होय तो बात करो। हाँ चौक्स संजय की बात करीश पहला तो दृश्य बताने प्रयत्न करीश हिरेन शाह अमरा कैमरामेन ने कहीश कि फरी एक बार तमने जो दृश्य है तो बताने प्रयत्न करें कारण के लांबी लांबी कतारों से जी रही है मोड़ी सांजथी ज अहीं जे लोग है पोताना श्रमिको है पोताना वतन जवा माटे थई अने आज राहथी अहीं बैठा है तेमनी साथे नी वात करवामां आवे तो तेमने माटे जे आयोजनों से कि जे आगेवानो है तेमना द्वारा पानी की फक्त ने फक्त खाली एक व्यवस्था करवामां आवी छे अने बिस्किट ने एवं वितरण करवामां आव्युं छे ए प्रकारनी जे वात छे ते पर श्रमिको करे छे पाणी आप क्यांथी लईने आव्या छो आप पाणी कहां से लेके आए भैया किसी ने मोहया किया है क्या किया है नहीं बांधता है अच्छा किसी એટલે કે કોઈએ પાણી છે તેની વેચણી કરી છે કે છે પરંતુ તેઓનું એવું પણ કેવું છે કે કેમના જે આગેવાનો છે તે અહીંયા હાજર છે તેમને મૂકવા માટે આવ્યા હોય તે પ્રકારની પણ તેઓ વાત કરી રહ્યા છે આ તમામ પ્રકારની જે પાસાની જે બાબતો છે ત્યાં શ્રમિકો દ્વારા જાણવા મળી રહી છે પરંતુ હાલ તો એક જ વાત તેમના મગજમાં અને એ જ કરી રહ્યા છે કે પોતાના વતન જવું છે અને તેઓ રહી ન જાય તે માટે થઈ અને કોઈ પણ પ્રકારનું જે દુઃખ સહન કરવું પડે તો તે સહન કરવાની પણ તૈયારી સાથે આ શ્રમિકો છે તે અહીંયા બેઠા છે અને આ જ રીતે તેઓ પોતાના વતન જવાની જે તૈયારીઓ છે તે કરી રહ્યા છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે લાંબી લાંબી કતારો છે એક એક બાજુમાં બેઠા છે તેમની સાથે કામ કરતા હોય સાથી કર્મચારીઓ પણ હોય છે આ તમામ જે શ્રમિકો છે તે પોતાની વાત ક્યાંક ને ક્યાંક જે કહી શકતા હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે તમામ પ્રકારના જે પાસા છે તે સાફ દર્શાવે છે કે જે રીતે પોતાના વતન જવું છે કોઈ પણ તકલીફ પડે તો પણ તેને સહન કરવાની જે તૈયારી સાથે હાલ તો શ્રમિકો છે તે વહેલી સવારથી જ અને મોડી સાંજથી જ આ રીતે બેઠા છે અને કેટલાક લોકો પણ જે શ્રમિકો છે તે વહેલી સવારમાં પણ આવી ચૂક્યા છે બસ વાત એટલી છે કે 12 વાગ્યાની ટ્રેન છે અને ટ્રેનમાં પોતાના વતન જવું છે જી ધન્યવાદ જાણકારી માટે ગૌતમ તો અમદાવાદમાં સોની ચાલી પાસેની આ તસવીરો છે આ દ્રશ્ય છે આપણે જોઈ શકીએ છીએ કે ગઈકાલ રાતથી આ શ્રમિકોનો મોટો જમાવડો અહીંયા છે આ તમામ લોકોને પોતાના વતન જવું છે અને એટલા માટે જ ગઈકાલ રાતથી તેઓનો પોતાના નાના નાના બાળકોને લઈને સંતાનો પરિવારને લઈને તેઓ રાહ જોઈ રહ્યા છે એ વ્યવસ્થાની કે તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને તેમને પોતાના વતન પહોંચાડવામાં આવે